तो चूंटणी चाली रही है राज्यसभा मतदान मथके अनेक धारासभ्य पहुंची चुक्या है। अत्यारे कांग्रेस अन्य धारासभ्य मतदान मथके पहुंची चुक्या है। विधानसभा धारासभ्य पहुंच्या है। कांग्रेस द्वारा बे बसों की फाळवणी करवामां आवी हती। बन्ने बसों में थोड़ा थोड़ा धारासभ्य पहुंचाड़वामां आवनार हता। त्यारे पहला अनेक धारासभ्य पहुंची चुक्या हता अने हवे कांग्रेसना अन्य धारासभ्य पण विधानसभा पहुंची चुक्या छे। पोतानो मत आपवा माटे धारासभ्य पहुंची रह्या छे। अत्यार सुधी चूंटणी प्रक्रियामां 50 जेटला धारासभ्य मतदान करी चुक्या छे। बन्ने पक्षोना धारासभ्य मळीने 50 जेटला धारासभ्य पोतानो मत आपी दीधो छे। परंतु हवे कांग्रेसना पण जे अन्य धारासभ्य बाकी छे तेओ पण मतदान करवा मतदान मथके पहुंची चुक्या छे। अनेक धारासभ्य पहुंची चुक्या छे। भाजप तरफथी पण अनेक धारासभ्य पहुंच्या हता अने कांग्रेसना पण अनेक धारासभ्य पहुंची चुक्या हता। परंतु कांग्रेस द्वारा जे प्रमाणे बे बसोनी फाळवणी करवामां आवी हती तमाम धारासभ्योने मतदान मथके पहोंचाडवा माटे, ते पूर्वे एक बस आवी पहोंची हती अनेक धारासभ्योने लईने। हवे बीजी बस पण आवी पहोंची छे। अनेक धारासभ्य हवे विधानसभा पहोंची रह्या છે। બીજા ધારાસભ્યો આવી રહ્યા છે તેઓ પણ પોતાનો મત રાખનાર છે। અત્યાર સુધી જે મતો પડી ચૂક્યા છે 50 જેટલા ધારાસભ્યો મતદાન કરી ચૂક્યા છે, પરંતુ 172 ધારાસભ્યોમાંથી હજુ અનેક ધારાસભ્યો પોતાનો મત આપવાનો બાકી છે। તો તમામ રીતે બંને પક્ષોએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। તમામ રીતે એડી ચોટીનું જોર બંને પક્ષો લગાવી રહ્યા છે। બંને ઉમેદવારો વિજયી બનશે। અપક્ષ ઉમેદવાર અને બીટીપી આ ત્રણેય મતો કોંગ્રેસને મળવા જઈ રહ્યા છે અને કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો વિજયી બનશે। થેન્ક યુ। જીતનો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે। તમામ રીતે કોંગ્રેસ બંને બેઠકો જીતશે, આ પ્રકારનું નિવેદન કોંગ્રેસના અલગ અલગ નેતાઓનું। બંને સીટો જીતશું, બધા સહયોગથી જીતશું, અપક્ષ બીટીપી। ભરતસિંહ ગઈ વખતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ મતદાન કરીને રાજીનામું આપી દીધું હતું, આ વખતે આજે કોઈ એવો બનાવ નથી। બધા 65-65 કોંગ્રેસ ધારાસભ્ય જે મેન્ડેટ છે પ્રમાણે વોટ કરશે, બંને સીટો જીતીને આવશે। સિદ્ધાર્થ પટેલે પણ કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અત્યારે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચ્યા છે, તે સાથે જ ધારાસભ્યોના નિવેદનો સામે આવી રહ્યા છે। તમામ લોકો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। બંને ઉમેદવારો કોંગ્રેસના જીતશે, તેમની જીત નિશ્ચિત હોય તે પ્રમાણે તેઓ પોતાનો આશાવાદ પોતાનો મત રાખી રહ્યા છે। અત્યારે કોંગ્રેસના જે અન્ય ધારાસભ્યો હતા તે પણ વિધાનસભા પહોંચી ચૂક્યા છે।